विषय विज्ञान चैप्टर नंबर बे अपने आसपासना द्रव्यों शुद्ध छे प्रश्न चिन्ह बराबर आपने छेले आपने चर्चा करी थी विभागीय निस्यंदन ने बराबर ये आपने चर्चा करी थी त्यार पछीनो आजनो प्रश्न छे कि पेट्रोल और केरोसिन एक बीजा में मिश्र थई सके छे तो आ मिश्रण ने तमारे अलग करवो होय तो कई रीते तमे अलग करशो तो पेट्रोल और केरोसिन सौ प्रथम मळे से माथी तो के पेट्रोलियम माथी मळे तो पेट्रोलियम नु शुद्धिकरण केनी मदद थी थाय तो के पेट्रोलियम नु शुद्धिकरण विभागीय निस्यंदन नी मदद थी थाय तो एनो मतलब एवो के पेट्रोलियम नी अंदर ज पेट्रोल और केरोसिन छे तो पेट्रोल और केरोसिन ने छूटा पाड़वा माटे सेनो उपयोग थाय तो के विभागीय निस्यंदन नो उपयोग थाय। त्यार पछीनो प्रश्न छे के नीचेना अलगीकरण माटे योग्य पद्धतिनुं नाम दर्शावानुं छे तो के दहीमांथी माखण दूर करवा माटे कई पद्धति वपराय तो आपने खबर छे के दहीमांथी माखण दूर करवा माटे आपणे शुं करीए छीए तो के आपणे ब्लेंडरने फेरवीए छीए मींस के सेंट्रीफ्युगेशननो उपयोग करीए छीए। पछी दरियामांथी पाणीने दूर करवा माटे तो के बाष्पीभवनो उपयोग थाय ने मीठामांथी કપૂરને દૂર કરવા માટે શેનો ઉપયોગ થાય તો કે ઉધ્વપાતનનો ઉપયોગ થાય। પછી તો કે કેવા પ્રકારના મિશ્રણને સ્ફટિકીકરણ દ્વારા દૂર કરી શકાય તો કે આપણે સ્ફટિકીકરણની ટૂંકમાં જોઈ હતી એમાં આપણે જોઈ ગયા કે દરિયાના પાણીમાંથી મીઠાને દૂર કરવા માટે શુદ્ધ જો ઘન પદાર્થોને છૂટા પાડવા હોય તો ઘન પદાર્થોને છૂટા પાડવા માટે કઈ પદ્ધતિ વપરાય છે તો કે ઘન પદાર્થોને છૂટા પાડવા માટે સ્ફટિકીકરણની પદ્ધતિનો ઉપયોગ થાય છે। ત્યાર પછી છે ભૌતિક અને રાસાયણિક ફેરફાર વચ્ચેનો તફાવત, બે માર્કમાં પ્રશ્ન પૂછવો હોય તો પૂછી શકે કે તફાવત આપો ભૌતિક ફેરફાર અને રાસાયણિક ફેરફાર। તો ભૌતિક ફેરફાર કોને કહેવાય તો કે જે ફેરફાર દરમિયાન પદાર્થની માત્ર ભૌતિક અવસ્થા જ બદલાતી હોય। ભૌતિક અવસ્થા એટલે કહી તો કે કાં તો સોલિડ એટલે કે એસ, કાં તો ગેસિયસ એટલે કાં તો જી, અને કાં તો લિક્વિડ એટલે કે એલ, એટલે કે ઘન, પ્રવાહી અને વાયુ અવસ્થા જ જો બદલાતી હોય તો એવા ફેરફારને કહેવાય ભૌતિક ફેરફાર। અને રાસાયણિક ફેરફારમાં શું તો કે જે ફેરફાર દરમિયાન પદાર્થનું બંધારણ બદલાતું હોય, જો બંધારણ બદલાતું હોય તો તેને શું કહેવાય તો કે રાસાયણિક ફેરફાર। એટલે કે જો ભૌતિક ફેરફારમાં શું આવશે તો કે ઘન, પ્રવાહી, વાયુ અવસ્થા પોતાની ભૌતિક અવસ્થા છે એ બદલાતી હોય તો ભૌતિક ફેરફાર, અને જો રાસાયણિક ફેરફારમાં શું આવશે પદાર્થનું બંધારણ બદલાતું હોય તો રાસાયણિક ફેરફાર। હવે તો કે ભૌતિક ફેરફારમાં શું છે તો કે આ ફેરફારના પદાર્થનું ભૌતિક ગુણધર્મોમાં ફેરફાર થાય છે। એટલે ભૌતિક ગુણધર્મો એટલે મીન્સ કે આપણે જે હમણાં ચર્ચા કરી છે કે ઘન, પ્રવાહી, વાયુના જે હતું એમાંથી ફેરફાર થઈ જાય છે, એટલે મીન્સ કે ઘનનું પ્રવાહીમાં રૂપાંતર થઈ જાય, પ્રવાહીનું વાયુમાં રૂપાંતર થઈ જાય, એ ફેરફાર જોવા મળે છે। આમાં રાસાયણિક ફેરફારમાં શું હોય છે તો કે પદાર્થનું ભૌતિક અને રાસાયણિક બે ગુણધર્મોમાં ફેરફાર થઈ જાય। પછી ભૌતિક ફેરફાર છે એ કાયમી નથી, મીન્સ કે ઘન, પ્રવાહી હોય, દાખલા તરીકે આપણે પાણીની વાત કરીએ તો પાણીનું બરફમાં રૂપાંતર થઈ જાય, બરફનું પાછું શેમાં રૂપાંતર થઈ જાય તો કે પાણીમાં રૂપાંતર કરવું હોય તો થઈ જાય, બરાબર। એટલે કે કાયમી ફેરફાર નથી, પણ જ્યારે રાસાયણિક ફેરફાર છે કેવો છે તો કે કાયમી ફેરફાર છે, એટલે મીન્સ કે લોખંડનું કટાઈ ગયું હોય તો પછી લોખંડ કાટેલું ને કાટેલું રહે, એમાંથી કંઈ પછી તમને ફરીથી નવું લોખંડ મળતું નથી, એટલે કેવો ફેરફાર છે તો કે કાયમી ફેરફાર છે। પછી છે આ ખાસ કે આ ફેરફારના મૂળભૂત પદાર્થને સાદી ભૌતિક પ્રક્રિયા અથવા પ્રક્રિયાને ઉલટાવીને પાછો મેળવી શકાય છે, એટલે કે દાખલા તરીકે પાણી આપેલું છે, પાણીનું ઉદાહરણ તો કે પાણી જ્યારે ઘન સ્વરૂપમાં આપેલું છે, ઘન એટલે કે બરફમાંથી તમે એને જો ગરમી આપો તો શું થઈ જાય તો કે પાણીનું પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર થઈ જાય, અને એ જ પાણીને જ્યારે ગરમી આપો તો શેમાં રૂપાંતર થઈ જાય તો કે વરાળ સ્વરૂપે રૂપાંતર થઈ જાય છે, અને પાછી ઉલટી પ્રક્રિયા કરો કે વરાળને ભેગી કરીને ઠંડી પાડો તો શું બની જાય તો કે પાણી, અને એ પાડીને હજી તમે ઠંડુ કરો એટલે શું બની જાય તો કે બરફ બની જાય છે। પણ જ્યારે રાસાયણિક ફેરફારમાં આવું શક્ય નથી, અહીં કેલ્શિયમ કાર્બોનેટ છે તો કેલ્શિયમ કાર્બોનેટનું જ્યારે તમે ગરમ કરો એટલે કે વિઘટન કરો એટલે કે તમને કેલ્શિયમ ઓક્સાઇડ મળે છે અને કાર્બન ડાયોક્સાઇડ મળે છે, તો આ પ્રક્રિયા તમે ઉલટાવીને પાછી નથી મેળવી શકતા। પછી જે નીચેની ભૌતિક અવસ્થાના રાસાયણિક ફેરફારનું વર્ગીકૃત કરો, એટલે તમને અહીં અમુક વસ્તુ આપી છે એ તમારે કહેવાની છે રાસાયણિક ફેરફાર છે કે ભૌતિક ફેરફાર છે। તો પહેલો પ્રશ્ન છે ઝાડનું કાપવું, તો ઝાડનું કાપવું આપણે ખબર છે ઝાડને કાપ્યા પછી પાછું ઉગી જાય એટલે કે કાયમી એમનું રહેતું નથી, એટલે કેવો ફેરફાર થયો તો કે ભૌતિક ફેરફાર। બીજું છે તવીમાં માખણ પીગળવું, તો એ માખણ પીગળી ગયું છે પાખણને પાછું, એ રાસાયણિક ફેરફાર નથી, કેવો ફેરફાર છે તો કે ભૌતિક ફેરફાર। પછી છે તિજોરીને કાટ લાગવો, કાટ લાગી ગયા પછી કંઈ ફરીથી આપણે તિજોરી મળતી નથી તો કેવો ફેરફાર છે તો કે રાસાયણિક ફેરફાર છે। પછી છે પાણીને ઉકાળીને વરાળ બનાવવું, તો પાણીની જે કાંઈ વરાળ બની છે અને પાછી તમે ભેગી કરી લો એટલે પાણી બની જાય, એટલે કેવો ફેરફાર થયો તો કે ભૌતિક ફેરફાર।
પાણીમાં વિદ્યુત પ્રવાહ પસાર કરી પાણીનું હાઇડ્રોજન અને ઓક્સિજનનું વિઘટન કરવું, એટલે કે પાણીમાંથી હાઇડ્રોજન અને ઓક્સિજન વાયુ છૂટા પાડવા, એ કઈ પ્રક્રિયા છે? તો કે રાસાયણિક ફેરફાર. પાણીમાં સામાન્ય ક્ષારમાં મીઠું ઓગળવું, તો પાણીની અંદર મીઠું ઓગળ્યું હોય તો મીઠું તમે ફરીથી પાછું મેળવી શકો, એ કાયમી રહેતું નથી, તમારે મેળવવું હોય તો મેળવી શકાય. તો એનો મતલબ એ કેવો થયો? તો કે રાસાયણિક ફેરફાર. કાચા ફળનું ફ્રૂટ સલાડ બનાવવું, મીન્સ કે ફ્રૂટ સલાડ બનાવવા માટે જે કાંઈ તમે ફળનો ઉપયોગ કરો છો, તો એ ફળની અંદર ક્યાંય રાસાયણિક ફેરફાર જોવા નથી મળતો. મીન્સ કે કેવો? તો કે પદાર્થની ભૌતિક અવસ્થા બદલાય છે. એટલે કેવો ફેરફાર થયો? તો કે ભૌતિક ફેરફાર. કાગળ અને લાકડાનું સળગવું, કેવો ફેરફાર થયો? તો કે કાગળ અને લાકડાનું સળગવામાં શું થાય છે? તો કે તો કેવો ફેરફાર થયો? તો કે રાસાયણિક ફેરફાર. પછી છે શુદ્ધ પદાર્થના પ્રકાર ક્યાં ક્યાં છે. એટલે પહેલું છે રાસાયણિક બંધારણના આધારે તત્વોનું શેમાં વર્ગીકરણ થાય? તો કે તત્વોનું બે પ્રમાણે વર્ગીકરણ થાય, કાં તો તત્વ અને કાં તો સંયોજન. એટલે કે બંધારણના આધારે તત્વોનું કેટલા, સોરી, બંધારણના આધારે પદાર્થનું કેટલા પ્રકારમાં વર્ગીકરણ થશે? તો કે બે પ્રકારમાં. પહેલું હોય છે તત્વ, બીજું હોય છે સંયોજન. તો તત્વની સમજૂતી કોણે આપી હતી? તો ચેપ્ટર નંબર 3માં આપણે આ જ વસ્તુ ભણવાની છે, પણ અહીં થોડુંક બેઝિક સમજી લઈએ કે તત્વની સમજૂતી કયા વૈજ્ઞાનિકે આપી હતી. તો કે રોબર્ટ બોયલ નામનો વૈજ્ઞાનિક હતો, એને સૌ પ્રથમ તત્વની સમજૂતી આપી હતી. અને ફ્રેન્ચનો જે વૈજ્ઞાનિક હતો એન્ટી લોરેન્સ લોએઝરે તત્વની વ્યાખ્યા આપી હતી, અને તત્વની વ્યાખ્યા આપતા એન્ટોની લોરેન્સ લેવાઇઝરે શું કીધું હતું? તો કે દ્રવ્યોનું મૂળભૂત સ્વરૂપને શું કહેવામાં આવે? તો કે તત્વ કહેવામાં આવે કે જેની ઉપર રાસાયણિક પ્રક્રિયા દ્વારા સરળ પદાર્થમાં વિભાજન કરી શકાતું નથી. એટલે કે દ્રવ્યની જે કંઈ નાનામાં નાનો જે કણ છે એને શું કહેવાય? તો કે તત્વ. પછી ઇથી નાનું એ કણનું વિભાજન, એટલે મીન્સ કે એનાથી નાનો તમે ભાગ ન કરી શકતા હોય તો એને શું કહેવામાં આવે છે? તો કે તત્વ. અને તત્વ કયા કયા સ્વરૂપમાં હોય? તો કે પહેલું ધાતુ, બીજું અધાતુ અને ત્રીજું અર્ધધાતુ, એમ ત્રણ પ્રકાર પાડવામાં આવે છે. અને હાલના સમયમાં તત્વોની સંખ્યા કેટલી છે? તો હાલના સમયમાં તત્વોની સંખ્યા 100થી વધારે, એટલે કે 114 જેટલી છે, જેમાં 92 કુદરતી સ્વરૂપે મળી આવે છે. એટલે તમને અહીંથી એક માર્કનો પ્રશ્ન પૂછે કે હાલમાં સમયમાં તત્વોની સંખ્યા કુદરતી રીતે મળતા હોય એવા તત્વોની સંખ્યા કેટલી છે? તો કે 92. અને એમાં તત્વમાં તમે જોશો તો મોટાભાગના તત્વ કેવા સ્વરૂપે જોવા મળે છે? તો કે ઘન સ્વરૂપે. અહીંથી બીજો પ્રશ્ન તમને એ પૂછી શકે કે ઓરડાના તાપમાને કેટલા તત્વ વાયુ સ્વરૂપે છે? તો ઓરડાના તાપમાને 11 તત્વો છે જે વાયુ સ્વરૂપે છે, અને ઓરડાના તાપમાને 2 તત્વ પ્રવાહી સ્વરૂપે જોવા મળતા. ખાસ યાદ રાખજો, બ્રોમિન એટલે BR અને મર્ક્યુરી એટલે HG, બરાબર, કે જેને આપણે પારો પણ કહીએ છીએ, કે જે ઓરડાના તાપમાને 2 પ્રવાહી સ્વરૂપે જોવા મળતા તત્વો ક્યાં ક્યાં છે? તો કે બ્રોમિન અને મર્ક્યુરી. તો અહીંથી બીજો પણ એક માર્કનો પ્રશ્ન પૂછી શકે કે ઓરડાના તાપમાન એટલે ઓરડાનું તાપમાન કેટલું? તો કે 25 અંશ સેલ્સિયસ, કે જેને ઓરડાનું તાપમાન કહેવાય. તો કે ઓરડાના તાપમાને સામાન્ય, સોરી, ઓરડાના તાપમાને પ્રવાહી સ્વરૂપે જોવા મળતા તત્વો ક્યાં ક્યાં છે? તો કે બ્રોમિન અને મર્ક્યુરી. અને ઓરડાથી સહેજ ઊંચા તાપમાને જોવા મળતા બે તત્વો ક્યાં છે? તો કે ગેલિયમ અને સીઝિયમ, કે જે ધાતુઓમાં પ્રવાહી સ્વરૂપે જોવા મળે છે. તો અહીંથી ટ્વિસ્ટ કરીને તમને પ્રશ્ન એમ પણ પૂછી શકે કે ઓરડાના તાપમાનથી થોડા ઊંચા તાપમાને ધાતુઓમાં પ્રવાહી સ્વરૂપે જોવા મળતી કઈ બે ધાતુઓ છે? તો યાદ રાખજો, ખાસ કઈ બે ધાતુઓ? તો કે ગેલિયમ અને સીઝિયમ. અને ખાલી અધાતુ તત્વો કે? તો યાદ રાખજો, બ્રોમિન અને મર્ક્યુરી, કે જે ઓરડાના સામાન્ય તાપમાને પ્રવાહી સ્વરૂપમાં જોવા મળે છે. પછી છે ધાતુના ગુણધર્મ. ધાતુના ગુણધર્મ ક્યાં ક્યાં છે? તો કે ધાતુઓ, આપને ખબર છે કે કોઈ પણ વસ્તુ ધાતુ અને અધાતુ તમારે ધોરણ 10માં પણ ચેપ્ટર ભણવાનું આવશે. અહીંયા થોડુંક બેઝિકમાં હવે ખ્યાલ મેળવી લઈ. તો ધાતુ હંમેશા કેવી હોય છે? તો કે ચળકાટ ધરાવતી હોય છે. ધાતુ કેવી હોય છે? તો કે ચળકાટ ધરાવતી હોય છે. પછી કેટલીક ધાતુઓ ચાંદી જેવો ચળકતો શ્વેત અને સોના જેવો સોનેરી, એટલે કે પીળો રંગ. અને ચાંદી આપને ખબર છે કેવી હોય? તો કે સિલ્વર કલર જેવી દેખાતી હોય. અને સોનું કેવું કલરનું દેખાતું હોય? તો કે પીળા કલરની દેખાતી હોય. પછી ધાતુઓ હંમેશા કેવી છે? તો કે વિદ્યુત અને ઉષ્માની સુવાહક છે. એટલે મીન્સ કે ધાતુની અંદર તમે વિદ્યુત પ્રવાહ પસાર કરો તો શું થઈ જાય? તો કે વિદ્યુત પ્રવાહ પસાર થઈ જાય છે. પછી ધાતુઓ તણાવપણું અને ટીપાઉપણું ધરાવે છે. તણાવપણું અને ટીપાઉપણું એટલે મીન્સ કે ધાતુઓને તમે ખેંચીને પાતળા તાર પણ બનાવી શકો, અને ટીપીને તમે પાતળા પતળા પણ બનાવી શકો છો. એટલે મીન્સ કે તણાવપણું એટલે ખેંચાણપણું પણ કહી શકાય, અને ટીપાઉપણું એટલે આપને ખબર છે કે ભાઈ લુહાર હોય, હથોડી વડે ધાતુઓની ઉપર એટલે કે લોખંડની ઉપર હથોડીનો પ્રહાર કરતો હોય એને ટીપાઉપણું કહેવાય છે. અને ધાતુઓ રણકાર ઉત્પન્ન કરાવે છે, રણકાર ધરાવે છે. એટલે કે કોઈ પણ ધાતુને જ્યારે તમે કોઈ વસ્તુ સાથે અથડાવો ત્યારે શું થઈ જાય? તો કે તમને અવાજ ઉત્પન્ન થાય છે.
દાખલા તરીકે કઈ કઈ ધાતુઓ છે? તો કે સોનું, ચાંદી, કોપર, લોખંડ, સોડિયમ, પોટેશિયમ. ઓરડાના તાપમાને કેવા સ્વરૂપે હોય? તો કે ઘન સ્વરૂપે. ખાસ યાદ રાખજો, ઓરડાના તાપમાને પારો એક જ એવી ધાતુ છે, ધાતુ, અધાતુ નહીં. અધાતુમાં કોણ આવશે? બ્રોમિયમ. અને ધાતુમાં કઈ આવશે? તો કે પ્રવાહી. એટલે પ્રશ્ન તમને પૂછે ત્યારે ખાસ યાદ રાખવું, તમને એમ કે ઓરડાના તાપમાને પ્રવાહી સ્વરૂપે જોવા મળતી ધાતુ કે તો પારો આવશે, પણ ઓરડાના તાપમાને પ્રવાહી સ્વરૂપે જોવા મળતી અધાતુ કે તો બ્રોમિન આવશે. એમાં કન્ફ્યુઝન ન થતા વિદ્યાર્થી મિત્રો, તો અહીં કીધું છે કે મર્ક્યુરી એક છે એ કેવું હોય છે? તો કે ઓરડાના તાપમાને પ્રવાહી સ્વરૂપે જોવા મળતી એક ધાતુ છે. અધાતુમાં શું હોય છે? તો કે અધાતુમાં ધાતુના જે કંઈ ગુણધર્મ છે એના કરતાં તદ્દન ઉલટું હોય છે. તો કે અધાતુ તત્વોમાં કેવાય છે? તો કે વિવિધ રંગ ધરાવતી હોય છે, પણ ચળકાટ ધરાવતી નહીં હોય. સિવાય એક વસ્તુ યાદ રાખજો કે ગ્રેફાઇટ છે એ ચળકાટ ધરાવે છે. એટલે તમને પૂછે કે અધાતુમાં કયું અધાતુ તત્વ છે કે જે ચળકાટ ધરાવે છે, તો તમને યાદ હોવું જોઈએ કયું અધાતુ તત્વ આવશે? તો કે ગ્રેફાઇટ. પછી તો કે તે વિદ્યુત અને ઉષ્માના મંદ વાહક છે, પણ એમાં એક યાદ રાખજો કે વિદ્યુત અને ઉષ્માનું મંદ વાહક અધાતુ તત્વ કયું છે? તો કે ગ્રેફાઇટ. કયું વિદ્યાર્થી મિત્રો? ગ્રેફાઇટ છે એ જે શું છે? તો કે ગ્રેફાઇટ છે એ વિદ્યુત અને ઉષ્માનું કેવું છે? તો કે સુવાહક છે. એટલે ખાસ યાદ રાખજો. પછી તેઓ તણાવપણું કે ટીપાવપણું અને ચળકાટ જેવા ગુણધર્મ ધરાવતા નથી. તો ધાતુ શું કરતા હતા? તો કે તણાવપણાનો ગુણધર્મ ધરાવતો હતો, ટીપાવપણાનો ગુણધર્મ ધરાવતો અને ચળકાટ પણ ધરાવતી હતી, જ્યારે પણ આ ધાતુ તત્વ ધરાવતા નથી. અધાતુના તત્વના અપર રૂપ ધરાવે છે. તો કે આપણે હમણાં શીખ્યા હતા કે ભાઈ કાર્બનના બે અપર રૂપ હતા. જ્યારે કાર્બન ચક્ર ટૂંકનો ભણ્યા હતા ત્યારે આપણે ખબર હતી કે કાર્બનના બે અપર રૂપ હતા ક્યાં ક્યાં? તો કે હીરો અને ગ્રેફાઇટ. એમ અધાતુ તત્વો જેટલા છે એના મોટા ભાગના અપર રૂપો તમને જોવા મળે છે. અને અધાતુ તત્વો ક્યાં ક્યાં છે? તો કે હાઇડ્રોજન, ઓક્સિજન, આયોડિન, કાર્બન, બ્રોમિન અને ક્લોરિન. આ કેવા છે? તો કે અધાતુ તત્વો છે. પછી જે અધાતુ તત્વો એટલે શું? ઉદાહરણ આપો તો કે અમુક તત્વો ધાતુ અને અધાતુની વચ્ચે રહેલા તત્વોને શું કહેવાય? તો કે અર્ધધાતુ. અને અર્ધધાતુ તત્વો યાદ રાખજો, બોરોન, સિલિકોન અને જર્મેનિયમ એ અર્ધધાતુ તત્વો છે. એટલે કોની વચ્ચે હોય? તો કે ધાતુ અને અધાતુની વચ્ચે જે કંઈ તત્વો આવેલા છે એ તત્વોના ગુણધર્મને શું કહેવાય? તો કે અર્ધધાતુ કહેવામાં આવે છે. અને છેલ્લો પ્રશ્ન છે, સંયોજન એટલે શું? સંયોજન એટલે શું? તો કે બે કે તેથી વધારે તત્વોનો રાસાયણિક રીતે ચોક્કસ પ્રમાણમાં એકબીજા સાથે જોડાય ત્યારે નવા જે ગુણધર્મવાળું સંયોજન, નવા જે ગુણધર્મવાળો પદાર્થ બને છે એને શું કહેવાય? તો કે સંયોજન કહેવામાં આવે છે. દાખલા તરીકે પાણી અને હાઇડ્રોજનની વાત કરો, તો કે પાણી અને હાઇડ્રોજનને તમે શું કરો? તો કે બેયનું ફિક્સ પ્રમાણમાં તમારે જોડાણ કરવું પડે. મીન્સ કે બેયના તમારે વજન છે એ તમારે સરખું લેવું પડે, અને સરખું લ્યા પછી હાઇડ્રોજન અને ઓક્સિજન એકબીજા સાથે જોડાઈને શું બને છે? તો કે પાણી બને છે. એટલે કે સંયોજન બનતી વખતે વજનનું નિશ્ચિત પ્રમાણમાં સંયોજાય છે. એટલે કે દાખલા તરીકે પાણી અને હાઇડ્રોજનની વાત કરે તો પાણી અને હાઇડ્રોજનનું એમ બે તત્વોનું ગુણોત્તર કેટલો હોવો જોઈએ? તો કે 1:8 પ્રમાણમાં ગુણોત્તર બનેલો હોવો જોઈએ. એટલે કે હાઇડ્રોજન 1 ગ્રામ હોય ત્યારે ઓક્સિજન કેટલા ગ્રામ હોવો જોઈએ? તો કે 8 ગ્રામ હોવો જોઈએ. અને આ બે વચ્ચે જ્યારે સંયોજન એટલે કે રાસાયણિક પ્રક્રિયા થઈને શું બને છે? તો કે પાણી બને છે. એવી રીતે તમને નાઇટ્રોજન અને હાઇડ્રોજનનું પણ કહી શકે. તો કે નાઇટ્રોજન અને હાઇડ્રોજનનો ગુણોત્તર યાદ રાખજો, નાઇટ્રોજન અને હાઇડ્રોજનનો ગુણોત્તર કેટલો થશે? તો કે 14:3 થાય. બરાબર. જો કે આપણે ત્રીજા ચેપ્ટરમાં વસ્તુ ભણવાની છે, પણ અત્યારે થોડી ઘણી આપણે ખ્યાલ મેળવી લઈએ. તો કે સંયોજનના ગુણધર્મોમાં તેના ઘટક તત્વના ગુણધર્મો કરતાં અલગ પડે છે. એટલે કે આ વસ્તુ શું કહેવા માગે છે? તો કે હાઇડ્રોજન છે, હાઇડ્રોજન કેવું છે? તો કે હાઇડ્રોજન આપને ખબર છે કે ધડાકા સાથે સળગે છે. અને ઓક્સિજન કેવું છે? તો કે ઓક્સિજન છે એ કોઈ વસ્તુને ઠારવામાં મદદ કરે, સોરી, સળગાવવામાં મદદ કરે છે. પણ જ્યારે સંયોજન બની જાય, એટલે સંયોજન બનેલું શું થઈ જાય? તો કે હાઇડ્રોજન અને ઓક્સિજન ભેગા થઈને પાણી બને છે, ત્યારે શું થઈ જાય? તો કે પાણી છે એ કોઈ વસ્તુને ઠારવામાં મદદ કરે છે. એટલે કે પોતાના તત્વના ગુણધર્મો કેવા હતા? તો કે અલગ અલગ. ક્યાં ક્યાં? તો કે હાઇડ્રોજન કોકને સળગાવવામાં, સોરી, ધડાકા સાથે સળગે છે, ઓક્સિજન કોકને સળગાવવામાં મદદ કરે છે. પણ જ્યારે પાણી બન્યું તો પાણી શું થયું? તો કે પાણીનો ગુણધર્મ કંઈક બદલી ગયો. એટલે કે પાણી શું થયું? તો કે પાણી કોઈ વસ્તુને ઠારવામાં મદદ કરે છે. એવી રીતે સોડિયમ અને ક્લોરાઇડની વાત કરીએ, એટલે કે મીઠું આપણે જે સામાન્ય રીતે જોઈએ છે, તો મીઠું એક પણ સંયોજન છે. કેવી રીતે? તો કે મીઠામાં શું થાય? તો કે સામાન્ય રીતે સોડિયમ છે ને એ હવામાં સળગે છે ધડાકા સાથે, અને ક્લોરિન છે એ ઝેરી વાયુ છે. પણ જ્યારે સોડિયમ અને ક્લોરાઇડ ભેગા થાય છે, ક્લોરિન અને શું બની જાય? તો કે સોડિયમ ક્લોરાઇડ, એટલે કે મીઠું બને છે, ત્યારે શું થઈ જાય? તો કે મીઠું આપણે ખબર છે ખાવામાં રૂપાંતર, આપણે ખાવામાં નાખીએ છીએ, એટલે એનો ગુણધર્મ બદલી ગયો. પછી જે પાણી અને હાઇડ્રોજન એ ઓક્સિજનના ગુણધર્મ ધરાવતું નથી,
એટલે આપને ખબર છે, હમણાં જ આપણે સહી સમજ્યા કે ભાઈ પાણી છે એ હાઇડ્રોજન અને ઓક્સિજનના જે કંઈ ગુણધર્મો છે એવા નથી ધરાવતું, કંઈક અલગ જ ગુણધર્મ ધરાવે છે. અને સંયોજનના ઘટકોને રાસાયણિક પ્રક્રિયા દ્વારા છૂટા પાડી, પરંતુ ભૌતિક પ્રક્રિયા દ્વારા છૂટા પાડી શકાતા નથી. એટલે કે રાસાયણિક પ્રક્રિયા કરો તો તમે પાણીનું, એટલે કે પાણીનું તમે વિદ્યુત વિભાજન એટલે કે રાસાયણિક પ્રક્રિયા કરો તો પાણીમાંથી હાઇડ્રોજન અને ઓક્સિજન વાયુ છૂટા પડે છે. બાકી તમે ભૌતિક પ્રક્રિયાથી મદદથી તમે પાણીની અંદરથી હાઇડ્રોજન અને ઓક્સિજન વાયુ તમે છૂટા પાડી શકતા નથી. તો વિદ્યાર્થી મિત્રો, આજે જે કાંઈ આપણે પ્રશ્નો સમજ્યા છે, પ્રશ્નો તમારે તમારી ફેરબુકમાં સારા અક્ષરે લખવાના છે. હવે પછી આના પછી આપણે નેક્સ્ટ ચેપ્ટર છઠ્ઠું જે કે પેશી છે એ ચાલુ કરશું. અને આ પ્રશ્નોને તમારે ફેરબુકમાં સારા અક્ષર લખીને આની સાથે એક તમને પીડીએફ પણ મોકલવામાં આવશે. એ પીડીએફમાં હેતુલક્ષી પ્રશ્ન એટલે કે ખાલી જગ્યાએ ખરા ખોટા એક એક માર્કના પ્રશ્નો હશે, એ પણ તમે આ પાઠ પૂરો થયા પછી તમારે હેતુલક્ષીને જે કંઈ પીડીએફ તમને મોકલવામાં આવે એ પીડીએફ તમારે લખી નાખવાની છે. થેન્ક યુ.